બોડેલીમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનના કારણે કેટલાક યુવાનો દ્વારા ગરીબ લોકોના બાળકો ભૂખ્યા ન સૂવે તે માટે તેમના જીવન જરૂરિયાત પ્રમાણેની કીટો તૈયાર કરવાના કામે લાગી ગયા જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરેથી બહાર ન નીકળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે રોજ કમાઈ રોજ ખાતા લોકોની હાલત કફોડી બની છે ત્યારે આજે તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને કેટલાક લોકોના ઘરના ચૂલા પણ સળગ્યા નથી જેથી આ સ્થિતિ જ્યારે ઉભી થઈ છે ત્યારે બોડેલીના કેટલાક નવયુવાનોએ આવા લોકોની મદદ કરવાનું મન બનાવી લીધું છે અને કેટલાક યુવાનો દ્વારા ગરીબ લોકોના બાળકો ભૂખ્યા ન સુવે તે માટે તેમની જીવન જરૂરિયાતો કીટો તૈયાર કરવાના કામે લાગી ગયા છે અને કીટોમાં તમામ પ્રકારની વસ્તુઓ મૂકવામાં આવી રહી છે જેને લઈ તેમણે બજારમાં ન નીકળવું પડે અને આ યુવાનોએ તો આ લોકોને એટલી હદે ચિંતા કરી છે કે તેમના પરિવારમાં કોઈ બીમાર પડે તે માટે દવા લાવવા માટે પાંચસો રૂપિયા પણ આપવાનું નક્કી કર્યું છે અને તેમને કહેવું છે કે તેઓ જ્યાં સુધી લોકડાઉન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી જારી રાખીશું અને સંકટ સમયે જે એકબીજાને કામ આવે તે જ સાચો ધર્મ છે અને આજે ગામના યુવકો માનવ ધર્મ નિભાવી રહ્યા છે અને યુવકોની સેવાભાવી વૃત્તિને લોકો બિરદાવી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યો છે આમાં અમારે અમાર નવયુવાન સર્કલ ખિદમતે ખલ સર્કલે એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે જેમાં જે લોકો રોજ લાવીને કમાય છે એમને જમવાનું પહોંચતું નથી તે લોકોને અમે તૈયાર ફૂડ પેકેટ્સ પહોંચાડવાનું આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે એમાં ચાર દિવસથી અમે આ સેવાનું કામ કરી રહ્યા છે અને એમાં હોસ્પિટલ્સમાં દાખલ પેશન્ટ્સ અને એમના સગાવાળાઓ અને તેમજ જે લોકોના ઘરે જમવાની તકલીફ છે તેમને અમે આ ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે આજે અમે ચાર દિવસથી આ કામ કરી રહ્યા છે અને ચાર દિવસમાં અમે રોજ અલગ અલગ ક્વોન્ટિટીમાં ફૂડ પેકેટ્સ પહોંચાડ્યા છે આજે અમે સાતસો ફૂડ પેકેટ્સ પહોંચાડવાનો મારો ટાર્ગેટ છે એમાં હોસ્પિટલ્સના પેશન્ટ્સ અને એના સગાવાળાઓ અને જે લોકો ઘરે જમવાનું બનાવવાની તકલીફ છે તે લોકોને અમે ફૂડ પેકેટ્સ પહોંચાડીશું ઉપરવાળાથી એ અપેક્ષા છે કે અમારી આ સેવાના કાર્યને કુબૂલ કરે આમાં અમને સારો સહકાર મળ્યો છે અને અમારી અપેક્ષા એવી છે કે ભારતના જેટલા પણ રાજ્યો છે એમાં દરેક જગ્યાએ આ નવયુવાનો દ્વારા આ કામ સારું થાય અને જેટલા પણ જરૂરતમંદો છે જરૂરતમંદ લોકો છે એમાં એમને આ જમવાનું પહોંચે એવું કાર્ય શરૂ થાય એવી અમારી અપેક્ષા છે કમિટી આ લોકડાઉનની પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારથી અમે આ તૈયાર ફૂડ પેકેટની તૈયારી બતાવી છે તૈયાર ફૂડ કેટ ફૂડ પેકેટમાં જે ગરીબ વર્ગ છે જેમાં રોજ લાવીને રોજ ખાવાવાળા છે એમના માટે અમે આ તૈયારી કરી છે અને એમાં અમે દરેક ગરીબ ગરીબ વર્ગ અને જે હોસ્પિટલમાં જેટલા બી બીમાર લોકો છે અને એમના સાથે જે સંબંધીઓ છે બીમાર લોકોની સાથે તે લોકોને અમે ફૂડ પેકેટ તૈયાર ફૂડ પેકેટ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને અલમદુલ્લા રિસ્પોન્સ સારો છે લોકોનો અને પ્રશાસનનો બી રિસ્પોન્સ સારો છે પ્રશાસને બી અમે ખૂબ મદદ કરી છે બીજા ભાઈઓએ બી અમને ખૂબ મદદ કરી છે અને અત્યારે અમે શરૂઆત કરી આજે ચાર દિવસથી તો શરૂઆતમાં અમે લગભગ એકસો સાહીઠ ફૂટ પેકેટ વેચ્યા હતા અત્યારે અમે લગ બીજે દિવસ અમે બસો પંચોતેર જેટલા વેચ્યા હતા ત્રીજે દિવસ અમે લગભગ ત્રણસો પચાસ જેટલા ફૂડ પેકેટ વેચ્યા હતા અને આજે અમારી સાતસો ફૂડ પેકેટની તૈયારી છે અને જ્યાં સુધી આ લોકડાઉન રહેશે ત્યાં સુધી અમારી કમિટી એનું નામ છે ખિદમતે ખલ જનતાની સેવા તમે અમે સખી દાતાઓનો પણ ખૂબ આભારી છે કે લોકો મને સપોર્ટ કરે છે અને આ જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી મેં આ ખિદમત ચલાવીશું ઇન્શાલ્લા અમે ચલાવીશું અને આમાં પ્રશાસનનો બી બહુ સારો રિસ્પોન્સ છે અને દરેક સમાજના દરેક વ્યક્તિઓને મારું એવું નિવેદન છે કે તમારી આસપાસ જ્યાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાર પછી ચારની લારી છે જે નાના નાના જે નાના ફૂડ પેકેટના જે ગલ્લાઓ હતા તે પણ બંધ છે નાની મોટી હોટલો બી બંધ છે તો જે રોજ લાવીને રોજ ખાવાળો જે ગરીબ વર્ગ છે તે લોકો બિચારા મરણ તોલે પહોંચી ગયા છે એવું લાગે છે તો સમાજના જે વ્યક્તિઓ છે જે કામ કરી શકે એવા છે એ લોકોને મારો એક સંદેશ છે કે એ લોકો આ રીતે પણ મુહિમ ચલાવે તો સમાજનું મેં દરેક માણસ જીવી શકે એટલી મારી રિક્વેસ્ટ છે હું ડૉક્ટર અમિત પટેલ આર્ય ઓર્થોપેડિક હોસ્પિટલ સ્કીન કેર ત્યારે જ્યારે આખો દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે ત્યારે હોસ્પિટલોમાં જે દાખલ દર્દીઓ અને તેમના સગાને જમવાના પ્રોબ્લેમ થતા હોય છે ત્યારે આપણા બોડેલી શહેરના કેટલાક યુવાનો દ્વારા દર્દીઓ અને એમના સગાઓને જાતે ભોજન બનાવી અને હોસ્પિટલમાં આપવામાં આવે છે આ કામગીરી એકદમ સરાહણીય છે અને જ્યારે આખો દેશ લોકડાઉન હોય ત્યારે કેટલાય લોકો આ કામ કરવા માગતા હોય છે તો આવું કામ કરું એક યોગ્ય છે અને બધાને મદદરૂપ થવું સારું ઇમરાન મનસુરી કેટીવી ન્યૂઝ છોટા ઉદયપુર